સમાચાર મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રના બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસની વિશેષ બેઠક સાથે સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ. રાજકીય વિરોધને લીધે રાષ્ટ્રહિતની વાત ટલ્લે નહીં ચડાવવા ગઈકાલે સર્વપક્ષને સરકારે કર્યો આગ્રહ. સૌરાષ્ટ્રના માંગરોળમાં ભાજપની સભામાં મુખ્યમંત્રીને સાંભળવા માટે ગામડે ગામડેથી ઉમટી મેદની. વિકાસ કાર્યનો હિસાબ લઈ ભાજપને પસંદ કરવા મુખ્યમંત્રીએ મતદારોને કર્યો નિખાલસ આગ્રહ. શિયાળામાં ડુંગળીની નવી આવક શરૂ થતા ઢગલે ઢગલાથી છલકાયા માર્કેટયાર્ડ. ફસલ વેચવા ટાણે ડુંગળીનો બજાર ભાવ અડધો થતા નફામાં નુકસાન ભોગવતો ખેડૂત કરે છે અફસોસ. અને નાગપુર ટેસ્ટ પર ભારતની મજબૂત પકડ. સ્પિનરોના તરખાટ સામે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ પ્રથમ દાવમાં માત્ર 79 રને આઉટ. ભારતે મેળવી 136 રનની મહત્વપૂર્ણ સરસાઈ. અશ્વિને 5 તથા જાડેજાએ ઝડપી 4 વિકેટ. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રના બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસની વિશેષ બેઠક સાથે આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. સરકારે અસહિષ્ણુતા સહિત તમામ મુદ્દે આ સત્રમાં ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. મૃતકો સાંસદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભામાં પણ 26/11 શહીદોના માનમાં 1 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. દરમિયાન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રની આદરાંજલિ અર્પણ કરી હતી. આજે દેશભરમાં રાષ્ટ્રના પ્રથમ બંધારણના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સન 1949ની 26 નવેમ્બરે ભારતનું બંધારણ સ્વીકૃત થયાની સ્મૃતિમાં બંધારણ નિર્માણમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિભાવવામાં આવેલ મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન કરી સત્રના પ્રથમ 2 દિવસ દરમિયાન વિશેષ બેઠક યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આપણું બંધારણ આશાનું એક કિરણ છે જે માર્ગને પ્રકાશિત કરનાર પથદર્શક છે. छब्बीस नवंबर 1949 आज ही के दिन भारत के संविधान को स्वीकृति दी गई थी. भारत सरकार ने इसे संविधान दिवस के रूप में हर वर्ष मनाने का निर्णय किया है. हमारा संविधान इट्स अ रे ऑफ होप, एक आशा की किरण है, पथदर्शक है, हमारे मार्ग को लगातार प्रकाशित करता रहता है. और जब मैं होप कहता हूं तो होप का मेरा मतलब है एच फॉर हार्मनी, ओ फॉर अपॉर्चुनिटी, पी फॉर पीपल्स पार्टिसिपेशन, ई फॉर इक्वालिटी. આજે 26 નવેમ્બરના દિવસને દેશભરમાં નેશનલ લો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1949માં દેશનું બંધારણ ઘડાયું હતું. આ બંધારણના કાયદા અનુસાર દેશભરના રાજ્યોનો વહીવટ ચાલે છે. આ બંધારણની 3 દુર્લભ કોપી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે, જેમાં તે સમયમાં રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સહિતના બંધારણીય સમિતિના સભ્યોની સહીઓ છે. આ અપ્રાપ્ય ગ્રંથને ડિજિટલાઇઝ કરીને ટૂંક સમયમાં દેશની જનતા ના અભ્યાસ માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાશે તેમ લાઇબ્રેરિયન ડોક્ટર યોગેશ પારેખે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગ્રંથના ડિજિટલાઇઝેશન માટે આગામી દિવસોમાં દેશની સંસદમાં પ્રસ્તાવ મૂકીને પરવાનગી લેવાશે. જેની ઉપર આ આખો ભારતના તમામ કાયદા ચાલે છે, જેની ઉપર ભારતના તમામ રાજ્યોનો વહીવટ ચાલે છે, એવું અમૂલ્ય અને દુર્લભ પુસ્તક જો આપણને મળ્યું હોય તો એ પુસ્તક અમે અમારે એક મ્યુઝિયમમાં આના માટે એક મ્યુઝિયમ સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે. અપ્રાપ્ય ગ્રંથોની મ્યુઝિયમ, એ મ્યુઝિયમમાં એને અપ્રાપ્ય ગ્રંથ તરીકે મૂકવામાં આવેલો છે. કુલ 3 પ્રત અવેલેબલ છે. સમયાંતરે ગ્રંથ પ્રદર્શનો થતા હોય, ગ્રંથ પ્રદર્શનો પણ અમે આ પુસ્તક મૂકીએ છીએ.
સૌરાષ્ટ્રના માંગરોળ ખાતે યોજાયેલી ભાજપની ચૂંટણી પ્રચાર સભામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચ્યા ત્યારે તેમના અભિવાદન માટે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય તથા આગેવાનો હાજર હતા. માંગરોળ પંથકના ગામડે ગામડેથી ઉમટેલી મેદનીને સંબોધતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ભાજપ પાસે પોતે કરેલા ઉત્તમ વિકાસ કાર્યની મૂડી એટલી પડી છે કે મતદારોને માત્ર હિસાબ આપી મત માંગવાનું કામ કાર્યકરોએ કરવાનું છે. સ્વાર્થ માટે સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાય તેવી પેરવી કરતા તત્વોની ઝાટકણી કાઢતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જનતાની ભલાઈ જેના હૈયે વસે છે તેવા ભાજપને ચૂંટણીમાં પરાસ્ત નહીં કરી શકતા તત્વો વાતાવરણ બગાડવા બેઠા છે, પણ તેઓ હરગિજ ફાવશે નહીં. મોરબીના રવાપર ગામે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે પ્રજાએ કોંગ્રેસમાં મૂકેલા વિશ્વાસને માથે ચડાવી પક્ષ હંમેશા બધાનો વિચાર કરીને આગળ ચાલશે અને લોકોને જે કંઈ મનદુખ હશે તે પણ દૂર કરવાની શ્રી પટેલે જાહેર સભામાં ખાતરી આપી હતી. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 29મીએ યોજાનારી ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં જનતા કોંગ્રેસને સમર્થન આપશે અને ભાજપને જાકારો આપશે. પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રીમતી પી ભારતીએ લોકસભાની ચૂંટણી કરતાં વધુ મતદાન થાય તે માટે નગરપાલિકામાં 4 ઉમેદવારોને પસંદ કરાયા બાદ રજીસ્ટર બટન દબાવવા માટે મતદાતાઓને જરૂરી પ્રચાર દ્વારા જાગૃત કરવાની ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં શ્રીમતી ભારતીએ જણાવ્યું હતું કે 29મી નવેમ્બરના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે મેઇન અમે પ્રેસ કોન્ફરન્સ મારફત એવું વિનંતી કરવામાં આવે છે કે તમામ મતદારો આ દિવસે આવીને મતદાન કરે. કોઈ પણ મતદાન મથક બાબતમાં કોઈ પણ માહિતી જોઈએ તો અમારે અમે હેલ્પ ડેસ્ક પણ ચાલુ કર્યું છે અને વેબસાઇટ પણ ચાલુ છે. પોતે પણ વેબસાઇટ ખોલીને તમારે મતદાન મથકનું વિગત લઈ શકાય. ચૂંટણી અધિકારી બંછાનિધિ પાનીએ ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓની વ્યક્તિગત સમીક્ષા કરવાના હેતુસર એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મતદાર યાદી, પુરવણી યાદીમાં ડિલીટના લાલ સિક્કા મારેલા હોય તો તેવા મતદારોની સંપૂર્ણ ચોકસાઈ કરવા સહિત તકેદારી રાખવા અન્ય જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ મતદાનના દિવસે રાજકીય પક્ષોના લોકો દ્વારા થતી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આરસી ચૌધરી સહિત ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સ્લોવેનિયાની ધારાસભાના પ્રમુખ ડોક્ટર મિલાન બર્ગલેઝના નેતૃત્વમાં સ્લોવેનિયન સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના પ્રવાસે આવેલ પ્રતિનિધિમંડળમાં સામેલ સ્લોવેનિયાની ધારાસભાના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાણસી અને બોરસી ગામના માછીમારોના પરિવારો માટે આજનો 26 નવેમ્બરનો દિવસ અવિસ્મરણીય છે. વર્ષ 2008ની 26મી નવેમ્બરે મુંબઈના દરિયાઈ કિનારે ત્રાટકેલા આતંકવાદીઓના થયેલ હુમલામાં આ ગામના કેટલાક માછીમારોના મૃત્યુ થયા હતા. આ માછીમારો કુબેર નામની બોટમાં હતા જેમને કસાબ અને તેની સાથેના આતંકવાદીઓએ ગુજરાતની સરહદમાંથી અપહરણ કરીને મધદરિયે હત્યા કરીને નાખી દીધા હતા. પરિવારજનોએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ઘટનાને 7 વર્ષ વીતી ગયા હોવા છતાં પુરાવાના અભાવે તંત્ર દ્વારા કોઈ વળતર મળ્યું નથી. આજે 7 વર્ષથી પોરબંદર માસી મારવા ગયેલો. આજે 7 વર્ષથી આવ્યો નથી. અમને ટીવીમાં જોઈને ખબર પડી કે પાકિસ્તાન વાળાએ તમારા ગિરનારને કાપીને
દળિયામાં પેલા કેટલી ઢેલાશે અમારા દીકરા હાથે તો કહીને મારા દીકરા હારી રીતે ગયા ને મને કહીને ગયા કે માં હું જાણે બે ત્રણ મહિનામાં પાછો આવી જાઉં ઊભો ઊભો હું બીમાર હતી તો એ આવવા તૈયાર થયો એક ભાઈ નહીં ગયો ને એ ભાઈને મોકલી આપ્યો એ ઘેરે આવવાનો હતો કોઈ શું છે કાંતાબંધીઓના હુમલામાં જે માછીમારો જે છે એ કંઈક એમાં એનો ભોગ બન્યા હતા એ લોકોને સહાય ચૂકવી નથી એવી રજૂઆત છે અને એ અરજી અત્યારે અહીંયા આવેલી છે અમને અને એ બાબતે આગળ શું પ્રકરણ ચાલ્યું છે એ બાબતે અમે તપાસ કરીને પછી સરકાર શ્રીમાં આના બાબતે આગળની કાર્યવાહી કરીશું નવી ડુંગળી બજારમાં ઠલવાય ત્યારે ભાવ ઘટાડાથી ખેડૂત પરેશાન થાય ત્યારે ગ્રાહક ખુશ થતો હોય તેવું વિષચક્ર ખેત પેદાશની બજારમાં ચાલતું રહે છે માલની નવી આવક અને અડધા ભાવની વાત પ્રસ્તુત છે રાજ્યમાં શિયાળો બેસી જતા ડુંગળીના નવા પાકની શરૂઆત થઈ રહી છે ભાવનગરના મહુવામાં આવેલા 55 વર્ષ જૂના માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની આવક શરૂ થઈ ચૂકી છે રાજ્યના 207 યાર્ડમાં મહુવાના આ માર્કેટયાર્ડ સ્થાનનો ટોચના 10 યાર્ડમાં સમાવેશ થાય છે અહીંથી રાજ્યમાં જ નહીં પરંતુ દિલ્હી અમૃતસર હરિયાણા લુધિયાણામાં ડુંગળીની નિકાસ થાય છે રાજ્યમાં 300 કિલોમીટર દૂર રહેતા ખેડૂતો પણ અહીં વેચવા આવે છે નાસિકની કહેવાતી ડુંગળી અત્યારે અહીંયા 10-15 હજાર આવતી હતી અત્યારે 25 હજારની આવક થઈ ગઈ છે અને હજુ પણ 15-20 દિવસ સુધી ડુંગળીની આવક 50 સુધી પહોંચી જાય એવી ધારણા છે અત્યારે અહીંથી સારી ક્વોલિટી હોય તો એક્સપોર્ટ પણ થાય છે એપ્રિલ મે સુધી બહુ જ આવક હોય છે પણ આ વર્ષે થોડું વહેલું શરૂ થઈ ગયું છે આવકો જેના લીધે અત્યારે 25-30 હજારની આવક છે અને લગભગ અઠવાડિયામાં 50 હજાર ઉપર પહોંચી જશે એવી ગણતરી છે અત્યારે અમદાવાદ જથ્થાબંધ શાક માર્કેટમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીની આવક વધતા ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી પહેલા મોંઘી હતી તો અમે મોંઘી વેચતા હતા અત્યારે થોડું ભાવમાં સસ્તી પડી તો સસ્તી આલીએ 30-40 રૂપિયે આવી રીતે આપીએ પહેલા શરૂઆતમાં 80 રૂપિયા હતા પછી 60 થયા 50 થયા અને અત્યારે છેલ્લા 30મે આલીએ 40મે આલીએ પહેલા સાહેબ માલનું બજેટ ઓછો હતો એટલે અત્યારે ભાવ ઊંચો હતો અને અત્યારે થોડો માલ નવો આવ્યો છે એટલે એના કારણે થોડો માલ સસ્તો થયો છે એના કારણે ડુંગળી 20 રૂપિયા કિલો વેચીએ છીએ અગાઉ છૂટક બજારમાં 80-100 રૂપિયાના ભાવે મળતી ડુંગળી 40-50 રૂપિયે મળતી થતાં ગ્રાહકો અને ગૃહિણીઓ પણ ખુશ છે પહેલા ડુંગળીના ભાવ બહુ હતા 80 રૂપિયા હવે 10 દિવસથી ઘટી ગયા છે 40 રૂપિયા છે હજુ પણ ઘટશે ડુંગળીના ભાવ તો સારું આવનારા દિવસોમાં વેપારી અને ગ્રાહકો ડુંગળીની આવક વધવાથી ભાવમાં હજુ વધુ ઘટાડો જુએ તેવી શક્યતા છે દૂરદર્શન સમાચાર અમદાવાદ જૈનોના મહાતીર્થ પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો પ્રારંભ ગઈકાલે કાર્તિકી પૂનમથી થયો હતો અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી યાત્રા ચાતુર્માસના 4 માસના વિરામ બાદ ગઈકાલે ફરી શરૂ થઈ હતી વહેલી સવારે જય જિનેન્દ્ર અને જય આદિનાથના જયઘોષ સાથે હજારો જૈન ભાવિકો સહિત આચાર્ય ભગવંતો મહારાજ સાહેબો આરાધકો વગેરે યાત્રામાં જોડાયા હતા 3,750 પગથિયા ચઢીને શિખરના દર્શન કરવાથી આ યાત્રા 2 માઇલ થાય છે જેમાં 3 કલાક જેટલો સમય લાગે છે આ યાત્રા દરમિયાન તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રિકો માટે ભાતાઘર પણ ગઈકાલથી ખુલ્લું થઈ ગયું છે ક્રિકેટ નાગપુર ખાતે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પર ભારતે મજબૂત પકડ જમાવી દીધી છે ભારતીય સ્પિનરો આજે બીજા દિવસની રમતની શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર હાવી થઈ ગયા હતા અને પ્રવાસી ટીમની વિકેટો એક પછી એક ખેરવતા ગયા હતા અને દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 79 રનમાં જ સમેટાઈ ગયો હતો ભારત તરફથી આર અશ્વિને 5 અને રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી પ્રથમ દાવમાં 215 રન નોંધાવ્યા હોવાથી ભારત 136 રનની મહત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરી લીધી છે ભારતે તેના બીજા દાવમાં 2 વિકેટે 52 રન નોંધાવ્યા છે તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં પૂરા કરીએ નમસ્કાર